બોટાદ શહેરમાં ઠેર ઠેર ગટરની સમસ્યાથી રહીશો થઈ રહ્યા છે પરેશાન. ગટરનું ગંદુ પાણી પીવાની પાઇપલાઇનમાં આવતા મિક્સ થવાથી રોગચાળાનો ભય સતાવી રહ્યો છે. એક તરફ સ્વચ્છતા મિશનની વાતો કરવામાં આવે છે અને બીજી તરફ આ તરફ પાણી આપવામાં જે આવી રહ્યું છે તે મિક્સ ગટરનું ગંદુ પાણી આપવામાં આવી રહ્યું છે, જેથી કરીને આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે બોટાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રોડ પર ઉભરાઈ રહ્યું છે, જેથી લઈને સ્થાનિક રહીશો પણ પરેશાન થઈ રહ્યા છે. જેમાં ગઈકાલે ભીમનગર વિસ્તારમાં મીડિયા સમક્ષ પોતાની વેદનાઓ વ્યક્ત કરવામાં આવી હતી, ત્યારે આજે ફરી ભાવનગર રોડ પર આવેલા સીતારામ સોસાયટીના રહીશોએ પણ પોતાની વ્યથા જણાવી હતી. અવારનવાર રજૂઆત કરવામાં આવી રહી છે, છતાં પણ તંત્ર દ્વારા આંખ ઉગડતી નથી કે સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી. પ્રજા ત્રસ્ત છે ને અધિકારીઓ મસ્ત છે ને સરકાર પણ મસ્ત છે, પરંતુ લોકો થઈ રહ્યા છે પરેશાન. વર્ષો પહેલાં ભૂગર્ભ ગટરની કામગીરીની શરૂઆત કરતા ધારાસભ્ય દ્વારા વિકાસના દર્શન કરાવ્યા હતા, પરંતુ માત્ર તે એક ચૂંટણીલક્ષી લટકતું ગાજર જ સાબિત થયું હતું. આજે અંદાજિત 12 વર્ષ થવા છતાં ભૂગર્ભ ગટર યોજનાને લઈને શહેરમાં જે પરિસ્થિતિ નિર્માણ પામી છે તે પરિસ્થિતિ યથાસ્થિતિ ઉદ્ભવવા પામી છે. તે જોતાં એવું લાગે છે કે આ યોજના સદંતર નિષ્ફળ નીવડી છે. હાલ વૈશ્વિક કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે આવામાં લોકોને આરોગ્યલક્ષી તકેદારી રાખવા માટે સરકાર એક તરફ ઝઝૂમી રહી છે તેમ જણાવી રહી છે, ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા લાપરવાહી કરવામાં આવી રહી છે. સામાન્ય ગંદકીના કારણે થતા રોગચાળો જો તંત્ર નિવારી ન શકે તો વૈશ્વિક સ્તરે પડકારજનક કોરોનાની લડાઈ નાગરિકો કેવી રીતે લડશે તે ગંભીર પ્રશ્ન પણ ઉઠવા પામ્યો છે. આમ ગટરના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. ગટરનું ગંદુ પાણી પાણીની પાઇપલાઇનમાં મિક્સ થઈ જવાથી રોગચાળો ફેલાવાની લોકોમાં દહેશત જોવા મળી રહી છે, જેને લઈને અલગ અલગ વિસ્તારના લોકો વારાફરતી સરકાર સમક્ષ પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી રહી છે. નગરપાલિકાને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. અલગ અલગ વિસ્તારમાં પરિસ્થિતિ નિર્માણ પામી છે, જેને લઈને લોકોને પરેશાની વેઠવી પડે છે. લેખિત અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ કોઈ નિરાકરણ આવતાનું નથી. ત્યારે ઝડપથી નિરાકરણ આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ ગટરની પાણીની જે પાઇપલાઇન છે અને ગટરની પાણીની લાઇન છે, બંનેમાં જે મિક્સ થઈ રહ્યા છે તેને દૂર કરવામાં આવે અને ગટરનું જે ઉભરાઈ રહ્યું છે પાણી ગંદુ તે રોકવામાં આવે અને સ્વચ્છ કરવામાં આવે. સ્વચ્છતા મિશન અંતર્ગત ભારત સ્વચ્છ બનાવવામાં આવે તે પ્રમાણે બોટાદ શહેરને પણ સ્વચ્છ બનાવવામાં આવે તેવી લોકો દ્વારા માંગ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે ક્યારે આ ગટર લાઇનની સફાઈ કરવામાં આવે છે અને પાણીની પાઇપલાઇનની પણ સફાઈ કરવામાં આવે છે તે જોવાનું રહ્યું. હાલમાં તો લોકો પરેશાની વીટી. આપનો પરિચય સાહેબ? દિલીપ સાબા, બોટાદ. હાલ અત્યારે શું સમસ્યા છે અહીંયા? બોટાદના ભાવનગર રોડ ઉપર આવેલી સોસાયટીઓ પાટીદાર હોય કે પછી સીતારામ નગર હોય કે સ્વામિનારાયણ નગર હોય, જેમાં ગટર પાણીની જે લોકોને જીવન જરૂરિયાત વસ્તુ છે એની અંદર સમસ્યા ઊભી થઈ રહી છે. એક તો પ્રાઇવેટ ગટર લાઇન નાખેલી છે, સીતારામ હોય કે પછી સ્વામિનારાયણ હોય કે પાટીદાર, પ્રાઇવેટ ગટર લાઇન નાખી છે, પણ હવનમાં હાડકા નાખવાનું કામ અમુક અધિકારીઓ કરી રહ્યા છે કે જે ગટર લાઇનનું પાણી અમે છેક કે નહેર સુધી અમે પાણી લઈ જઈએ છીએ, આગળના ભાગમાં આડસ ઊભી કરી દબાણો કરાવરાવી સગાવાલાનો એક વાદ ઊભો કરી અને આગળ પાણીને રોકવામાં આવે છે. ચેકડેમની લડાઈ, આ લડાઈ અમારે છેલ્લા 10 વર્ષથી ચાલે છે. સરકાર દ્વારા પણ વારંવાર સૂચના આપવામાં આવી છે કે ભાવનગર રોડની જે સોસાયટીઓ છે ગટર પાણીના પ્રશ્નોનો નિકાલ લાવે, પણ તંત્રની બેદરકારી. સરકાર ધ્યાન દે છે પણ તંત્ર બેદરકાર છે. અધિકારીઓ કંઈક ને ક્યાંક સગાવાદ ઊભો કરી અને આમાં છાવરવાના કામ કરે છે. એના લીધે ભાવનગર રોડના લોકો રહીશો, સીતારામ નગરના રહીશો આજે પીડાઈ રહ્યા છે. આગામી સમયમાં જો આ સમસ્યાનું સમાધાન નહીં થાય તો આપના દ્વારા શું કોઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે? ગાંધીજી તો ગાંધી ચિંતા માર્ગે આપ મીડિયા પણ જાણો છો કે આ કોઈ ભજન મંડળી ચલાવતા નથી. અમે એ જ યુવાનો છીએ કે જે 2015 થી સરકાર સામે આંદોલન હતું, હવે પછીનું આંદોલન અમારા ભ્રષ્ટ અધિકારીઓ સામેનું હોય છે.